વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોમ્પ્યુટર સબ્જેક્ટ શીખીશું તમે બીજા ધોરણમાં કોમ્પ્યુટર વિષય શીખી ગયા છો હવે પછી ત્રીજા ધોરણમાં પણ આપણે કોમ્પ્યુટર વિષય શીખવાનો રહેશે ઓકે તો કોમ્પ્યુટરનું પ્રથમ ચેપ્ટર છે કોમ્પ્યુટર શું છે કોમ્પ્યુટર શું છે કોમ્પ્યુટર એક યંત્ર છે લેખન ચિત્રકામ ગણતરી કરવા રમતો રમવા સંગીત સાંભળવા તેમજ કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્રો જોવા માટે તેનો ઉપયોગ થાય છે ચલચિત્રો એટલે કે ફિલ્મો જે આપણે ટીવીમાં જોઈએ છે જે આપણે કોમ્પ્યુટરમાં પણ જોઈ શકીએ છીએ તે ખૂબ ઝડપથી કામ કરે છે તે ભૂલ કરતું નથી તે આપણું કામ સાવશે બનાવે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે આપણે તો ઘણી વખત ઘણું બધું ભૂલી પણ જઈએ છે કાલે શીખેલું હોય આજે ભૂલાઈ પણ જાય પરંતુ કોમ્પ્યુટર તો આવું વસ્તુ ક્યારેય ભૂલી જતું નથી ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું કે કંટાળતું નથી આપણે તો ખૂબ લાંબા સમય સુધી કામ કરીએ તો થાકી જઈએ પણ કોમ્પ્યુટર તો ક્યારેય થાકતું નથી તે જટિલ ગણતરી ખૂબ ઝડપથી કરી શકે છે જટિલ એટલે કે કઠિન મુશ્કેલીભરી ગણતરી હોય તે ખૂબ ઝડપથી કરી શકે છે જેની ગણતરી કરવી કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો એનો ઉપયોગ કરવો પડે છે બરાબર પણ કોમ્પ્યુટર જાતે જ આ ગણતરી ઝડપથી કરી આપે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઓ છો તમારી પાસે ચિત્રો છે બરાબર તો એ જે છે એ કોમ્પ્યુટરના વિવિધ ભાગો છે એ ભાગો આપણે જોવાના છે ઓકે કોમ્પ્યુટરના વિવિધ ભાગો કોમ્પ્યુટરના છ ભાગો છે એક મોનિટર બે કીબોર્ડ ત્રણ માઉસ ચાર સીપીયુ પાંચ પ્રિન્ટર છ સ્પીકર આ બધા જ ભાગો તમે બીજા ધોરણમાં જોઈ ગયા હશે પરંતુ એના વિશે વિસ્તારથી આપણે ત્રીજા ધોરણમાં શીખીશું આજે આપણે કોમ્પ્યુટરના ફક્ત બે ભાગ મોનિટર અને કીબોર્ડ બે ભાગ વિશે શીખીશું સૌપ્રથમ મોનિટર તમે જો મોનિટર તમે દેખાય છે તમને મોનિટર કેવું દેખાય છે મોનિટર ટીવી જેવું દેખાય છે ને જો ટીવી જેવું આ મોનિટર દેખાય છે તમને ઓકે મોનિટર ટીવીના પડદા જેવું દેખાય છે તે તેને વીડીયુ પણ કહે છે કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ પણ લખો તે બધું જ મોનિટર પર દેખાય છે વીડીયુ એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ આપણે જે લખીએ તે બધું જ વસ્તુ મોનિટર ઉપર દેખાય છે તેના પર કાર્ટૂન ફિલ્મો પણ જોઈ શકાય છે અને ચલચિત્રો એટલે કે પિક્ચરો પણ જોઈ શકાય છે ત્યારબાદ બીજું જે છે એનો ભાગ જે બીજો ભાગ જે છે એ છે કીબોર્ડ કીબોર્ડ તમે જોયું હશે કીબોર્ડ પર ઘણી બધી કીઓ છે બરાબર કીબોર્ડનો ઉપયોગ કરીને તમે જે કંઈ ટાઈપ કરો તે બધું મોનિટર પર દેખાય છે અંકો લખવા માટે નંબર કીનો ઉપયોગ થાય છે જે તમને ઉપર દેખાય છે નંબર કી તમે જોઈ હશે જો વિદ્યાર્થી મિત્રો નંબર કી તમારી અહીંયા છે અને અહીં પણ નંબર કી છે અહીં પણ નંબર કી છે આ પણ નંબર કી છે ઓકે ત્યારબાદ અક્ષરો શબ્દો તથા વાક્યો લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે લેટર કી જેમ કે એ બી ડી બરાબર એ લેટર કી પણ અહીં છે આ રહી લેટર કી બરાબર લેટર કી દ્વારા આપણે વાક્યો શબ્દો લખી શકીએ છીએ અક્ષરો કે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે આપણે સ્પેસ બારનો ઉપયોગ કરીએ છીએ બરાબર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં સ્પેસ બારકી છે જે લાંબી કી છે સૌથી લાંબી કી હોય છે એ કી દ્વારા આપણે બે શબ્દ કે અક્ષરો વચ્ચે જગ્યા છોડી શકીએ છીએ ત્યારબાદ નવી લીટી પર જવા માટે આપણે એન્ટર કીનો ઉપયોગ કરીએ છીએ આ એન્ટર કી પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ રહી એન્ટર કી એન્ટર કી દ્વારા પણ આપણે નવી લીટી ઉપર જઈ શકીએ છીએ ત્યારબાદ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કી અથવા અને સિફ્ટ કીનો ઉપયોગ થાય છે જે અહીં આવશે કેપ્સલોક કી આ શિફ્ટ કી રહેશે સિફ્ટ કી છે બરાબર સિફ્ટ કી હું તમને બતાવું છું જો વિદ્યાર્થી મિત્રો આ રહી આપણી શિફ્ટ કી ઓકે અને અહીં આવશે આપણી કેપ્સલોક કી આ બે કી દ્વારા આપણે શું કરી શકીએ બે કી દ્વારા આપણે શું કરી શકશું તો અક્ષરો ટાઈપ કરવા માટે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે આપણે આ બે કીનો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ ચોક્કસ કીની ઉપર આપેલા વિકલ્પને ટાઈપ કરવા માટે સિફ કીનો ઉપયોગ થાય છે બે અક્ષરો આપ્યા છે એક કી ઉપર બે અક્ષરો આપ્યા છે જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો એક કી ઉપર બે અક્ષરો આપ્યા હશે તમે જુઓ અહીંયા અહીં તમે જોશો તો અહીંયા બે ટપકા છે બરાબર એક કી ઉપર બે અક્ષરો છે અહીં નવની ઉપર જોશો તો નવ અને નાનો ચ નાનો કાઉસ છે બરાબર ઝીરોની ઉપર જોશો તો ઝીરોની ઉપર નાનો કાઉસ છે બરાબર આવી રીતે અક્ષરો એક એક કી ઉપર બબ્બે અક્ષરો આપેલા હોય છે બરાબર તો એ બબ્બે અક્ષરો આપણે ઉપરના અક્ષરો લખવા માટે આપણે શું કરીશું તો ઉપરના અક્ષરો લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું કીનો ઉપયોગ કરીશું ઓકે કીનો ઉપયોગ કરીશું હવે કરસરને એક લીટી ઉપર કે નીચે લીટીમાં દાબે કે જમણે ખસેડવા માટે કરસર કીનો ઉપયોગ થાય છે બરાબર જે આપણને અહીં બતાવી છે કરસર કી કઈ કહેવાય બરાબર કરસર કીથી આપણે દાબે જમણે આ જે બધી કી છે એ આપણી કેવી કહેવાશે છે કી કહેવાય છે ડાઉન અપ લેફ્ટ રાઇટ એનાથી આપણે જઈ શકીએ છીએ તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેક સ્પેસ કી તથા ડિલીટ કીનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું છું બેક સ્પેસ કી અને ડિલીટ કી બરાબર બેક સ્પેસ કી કી કઈ કહેવાશે અને ડીલીટ કી કઈ કહેવાશે તો આ જે છે અહીં જે છે આ આ જે છે એ બેક સ્પેસ કી કહેવાશે અને એની બાજુમાં જ બીજી કી છે એ ડીલીટ કી કહેવાશે બરાબર આવી રીતે આપણે આ બે કીનો ઉપયોગ કરી શકીએ છીએ ભૂસવા માટે બેકસ્પેસ કી કર્ષણની ડાબી બાજુના અક્ષરને ભૂસે છે જ્યારે ડિલેટ કી કરશનની ચમણી બાજુના અક્ષરને ભૂસે છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે બે માઉસના કોમ્પ્યુટરના બે ભાગો વિશે શીખ્યા એક મોનિટર અને બીજું કીબોર્ડ આગળના માઉસ સીપીયુ પ્રિન્ટર અને સ્પીકર હવે પછીના પીરિયડમાં આપણે શીખીશું થેન્ક યુ